नर्मदा डेममांथी 23 दरवाजा खोली लाखों क्यूसेक पानी छोड़ाता नर्मदा नदी में घोड़ा पूर आया छे। खास करीने गरुड़ेश्वर पास नो वीयर डेम छलकायो छे। वीयर डेम ना कांठा विस्तार ना आजूबाजू ना गामों में पानी घुसया छे, जेनाथी भारे नुकसान थया छे। આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને પણ ભારે નુકસાન થયાના અહેવાલ છે। પાણી ભલે ધીમે ધીમે ઓસરી રહ્યા છે, પણ હજી પણ નર્મદા બે કાંઠે વહી રહી છે। પરિસ્થિતિ હજી પણ થાળે પડી નથી। નર્મદાના ભારે પાણીના પ્રવાહને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। 3 દિવસ સુધી શાળા કોલેજોમાં રજા રાખવી પડી છે। તંત્ર બચાવ રાહત કાર્ય જરૂર કરી રહ્યું છે। સત્વરે આ કામગીરીમાં વેગ આવે એવું જનતા ઈચ્છી રહી છે। નર્મદા જિલ્લામાં આવેલ રાજપીપળા દેવલિયા નેશનલ હાઈવે નંબર 56 પરના જૂના નર્મદા બ્રિજના એપ્રોચમાં નુકસાન થયું હોવાથી સલામતીના ભાગરૂપે આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી જૂના બ્રિજ પરનો વાહન વ્યવહાર ડાબી બાજુના નવા બ્રિજ પર ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સીએ ગાંધીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। અત્યારે આપણે જ્યાં ઊભા છીએ એ વિયર ડેમનું પાછળ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। તમને વિયર ડેમ અત્યારે દેખાય પણ નહીં। વિયર ડેમનું પાણી અને નર્મદાનું પાણી મિક્સ થઈ ગયું છે। લગભગ 15 લાખ ક્યુસેક પાણી છોડેલું છે, ત્યારે પાછળનું નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ તમે જોઈ શકો છો કે નર્મદા નદીમાં લગભગ 15 લાખથી વધુ ક્યુસેક પાણી અત્યારે છોડાઈ રહ્યું છે। અને આજુબાજુના ગામોમાં પણ દ્રશ્ય જુઓ છો કે બધા મકાનો તૂટી ગયા છે, આજુબાજુના ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે અને ભારે પાણીની આવક થઈ રહી છે।